ભેસ્તાના શોષક પેટ્રોલિયમ નામના પેટ્રોલ પંપ પર ગત રોજ વહેલી સવારે બાઇકમાં પેટ્રોલ ભરવાની બાબતે પેટ્રોલ પંપના કર્મચારીને માર મારી પંપ પર સળગતી દિવાસળી નાખી બાઇક પર સવાર બે મિત્રોએ ફફડાટ ફેલાવી દીધો. જો કે પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે આ બંનેને ઝડપી પાડ્યા છે. નવસારી રોડ ઉપર ભેસ્તા નજીક સ્વસ્તિક પેટ્રોલિયમ નામના પેટ્રોલ પંપના કર્મચારી અનિબ આહેર મુસ્તાક સાજિદ નાઇટ ડ્યુટી પર હોય. વહેલી સવારે 5 વાગ્યાના અરસામાં સાજિદ અને મુસ્તાક સૂતેલા હોય ત્યારે અનિલ પંપના યુનિટ નંબર 4 પર હાજર હતો. બે યુવાનો બાઇકમાં 100 રૂપિયાનું પેટ્રોલ ભરાવવા આવ્યા. અનિલ પેટ્રોલ પાઇપની નોઝલ બાઇકની ટાંકીમાં નાખી, પરંતુ બાઇક ચાલકે પેટ્રોલ નાખવા પહેલા મને ટોર્ચ ચાલુ કરી ટાંકીમાં જોવા દે કહ્યું. અનિલે ચાલકને કહ્યું કે જલ્દી બોલો નહીં તો મશીન બંધ થઈ જશે. બાઇક પર પાછળ સવારે યુવાનને ઉતરીને અનિલે તમાચો પણ ઝીકી દીધો અને ઝપાઝપી કરવા લાગ્યા. આ ઉપરાંત સડકથી દિવાસળી નાખવા માટે ખિસ્સામાંથી માચીસ પણ કાઢી. અનિલે દિવાસળી નહીં નાખવા માટે બે હાથ જોડી એવું કરશો નહીં કહેતા જ પેટ્રોલ પંપમાં આગ લાગશે અને બધા જ મરી જઈશું એવું કહ્યું હતું. યુવાને સડકથી દિવાસળી નાખી દીધી, જોકે અનિલે ઝડપથી જ બુઝાવી દીધી અને મોટી દુર્ઘટના ટાળી હતી. આ ઘટના અંગે પેટ્રોલ પંપના મેનેજર સોપાન રૂપસિંગ પટેલ પાંડેસરા પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. સીસીટીવી ફૂટેજના આધારે બાઇક સવાર અમિત યોગેન્દ્ર યાદવ અને અનવર ઉર્ફે રાજા ભિકન શાહને ધરપકડ કરી છે. સુરત શહેરના પાંડેસરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક નયારા કંપનીના પેટ્રોલ પંપને સળગાવવા માટે પ્રયત્ન કરવામાં આવેલો હતો. આ બનાવની ગંભીરતાને ધ્યાને રાખી અને પોલીસે તાત્કાલિક FIR રજીસ્ટર્ડ કરેલી હતી અને પોલીસે આજે ગુનાઓમાં સંડોવાયેલા જે બંને આરોપીઓ છે તેની ધરપકડ કરેલી છે. પોલીસ હાલમાં આ ગુનાની તપાસ કરી રહી છે. આ જે બંને આરોપીઓની જે પ્રાથમિક પૂછપરછ કરવામાં આવી છે તેમાં તેણે મજાકમાં જ આ પેટ્રોલ પંપને સળગાવવા માટેનો પ્રયત્ન કરેલો હોવાનું સામે આવેલું છે. તેમ છતાં પોલીસ આને ગંભીરતાને ધ્યાને રાખી અને ઊંડાણપૂર્વકની તપાસ કરી રહી છે. બ્યુરો રિપોર્ટ, ચેનલ આઈ વિટનેસ, સુરત.